સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ત્રણ તાલુકામાંથી સ્થળાંતરની ફરજ પડી રહી છે। રાજકોટ, તાલાલા અને વેરાવળમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। રાજકોટમાં 55, તાલાલામાં 160, વેરાવળમાંથી 90નું સ્થળાંતર કરાયું છે। તો નીચાણવાળા વિસ્તારોમાં જાનમાલને નુકસાન ન થાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં કુલ 305 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જે પ્રકારે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે અને ખાસ કરીને ગીર સોમનાથના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, તેના કારણે મોટા પ્રમાણમાં સ્થળાંતરની ફરજ પડી હોય એ પ્રકારની આંકડાઓ સામે આવી રહ્યા છે। સ્ટેટ કંટ્રોલ રૂમના આંકડાઓ જે પ્રકારે આવ્યા છે એ પ્રકારે જોવા જઈએ તો છેલ્લા 24 કલાક દરમિયાન 305 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે એ પ્રમાણે રાજ્યમાં વરસાદ ભારેથી અતિ ભારે પડી શકે છે ને એટલા જ માટે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને રાજકોટમાં 55 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગીર સોમનાથના તલાલામાંથી 160 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથના વેરાવળમાંથી પણ 90 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। એટલે કુલ 305 લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એટલા જ માટે NDRFની પણ 6 ટીમો જે છે એ ટીમોને અત્યારે ગોઠવી દેવા આવી છે અને ક્યાંક ને ક્યાંક આ જે વિસ્તારો છે ભારેથી અતિ ભારે વરસાદ પડતા વિસ્તારોમાં આ ટીમોને ડેપ્લોય કરી દેવામાં આવી છે। જ્યાં સુધી સવાલ રોડ રસ્તાનો પણ છે, એ રાજ્યમાં 65 રોડ રસ્તા એવા છે કે જેને બંધ કરવાની ફરજ પડી છે। સીધી રીતે જોવા જઈએ તો જે આ રોડ રસ્તામાં છે એમાં 52 રસ્તાઓ પંચાયત હસ્તકના છે કે જેને બંધ કરવામાં ફરજ પડી છે, જ્યારે 4 સ્ટેટ હાઈવેને પણ બંધ કરવા પડ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રોડ રસ્તાને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાને બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે સ્થળાંતરની પણ ફરજ પડી છે। હવામાન વિભાગની આગાહી છે એ પ્રમાણે આગામી 24-48 કલાકમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને તેના જ કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ NDRFની ટીમોને પણ ડેપ્લોય કરી દેવામાં આવી છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।